વડોદરામાં શોભાયાત્રાને લઈને પોલીસ એલર્ટ થઈ છે. શહેરમાં આજે બે શોભાયાત્રા નીકળશે. એક ડીજી, બે ડીસી સહિત પોલીસ કાફલો તૈનાત કરાયો છે. શોભાયાત્રામાં ડ્રોન કેમેરાથી પણ નજર રાખવામાં આવશે. વડોદરામાં હનુમાન જયંતીને લઈને શોભાયાત્રાને લઈને પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. રામનવમીના પથ્થરમારા બાદ પોલીસે ફરી એક વખત આવી કોઈ ઘટના ન સર્જાય તે માટે સતર્ક થઈ છે, અને જેના માટે પોલીસે એક ડીજી, બે ડીસીપી, 18 PI, 26 PSI, 634 પોલીસ તથા ક્રાઇમ અને સી ટીમનો કાફલો ઉપસ્થિત રહેશે. ડ્રોન કેમેરાથી પણ સમગ્ર યાત્રા અને આસપાસના વિસ્તારોમાં ચાંપતી નજર રાખવામાં આવશે. મહત્વનું છે કે વડોદરા શહેરમાં બે શોભાયાત્રા નીકળવાની છે, જેમાં એક ફતેપુરા 4 રસ્તાથી નીકળી ચંપાનેર દરવાજાથી રોકડનાથ હનુમાનજી મંદિર પૂર્ણ થશે, જ્યારે બીજી શોભાયાત્રા શીખવાડમાંથી નીકળી નવા બજાર થઈને રોકડનાથ મંદિર પહોંચશે. જે રીતના સમાચાર આવી રહ્યા છે, ડ્રોન કેમેરાથી પણ તમામ રૂટ ઉપર બાજ નજર રાખવામાં આવશે. રામનવમીના દિવસે જે પથ્થરમારો થયો હતો તે બાદ આજની શોભાયાત્રામાં કોઈપણ પ્રકારની આવી કોઈ ઘટના ન બને તેના માટે ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સિટી વિસ્તારમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત રહેશે. ડ્રોન કેમેરાથી આસપાસના વિસ્તારોમાં નજર રાખવામાં આવશે. શોભાયાત્રાને લઈને પોલીસ એલર્ટ થઈ છે. શહેરમાં આજે બે શોભાયાત્રા નીકળવાની છે. હનુમાન જન્મોત્સવ નિમિત્તે આ બે શોભાયાત્રા નીકળશે, જેમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત પણ જોવા મળશે. સિટી વિસ્તારમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત રહેશે, તો સાથે સી ટીમ પણ તૈનાત રહેશે. કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તેના માટે પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. એક ડીજી, બે ડીસીપી સહિત પોલીસનો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે. મહત્વના આ સમાચાર આવી રહ્યા છે. રામનવમી વખતે જે પથ્થરમારો થયો હતો તેના બાદ પોલીસ એલર્ટ થઈ છે, સતર્ક મોડ પર જોવા મળી રહી છે, અને જેના પગલે પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આજે શહેરમાં બે શોભાયાત્રા નીકળવાની છે. વધુ વિગત મેળવીશું. ઋત્વિજ અમારી સાથે સંવાદદાતા સીધા આપણી સાથે જોડાયા છે, અને તેમની પાસેથી વધુ વિગત પણ જાણવાનો પ્રયત્ન કરીશું. ઋત્વિજ, જે રીતે આજે બે શોભાયાત્રા નીકળવાની છે, રામનવમીના દિવસે જે ઘટના બની હતી તે ઘટના ફરી ન બને એના માટે તંત્ર દ્વારા અને પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, શું છે વધુ અપડેટ્સ? હજી વાત કરીએ તો જે પ્રકારે વડોદરાની અંદર રામનવમીના દિવસે જે ઘટના બની હતી તે ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે પોલીસ સજ્જ થઈ ગઈ છે, અને જે રૂટ છે તે તમામ રૂટ ઉપર પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે. આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો, અહીંથી જે શોભાયાત્રા છે તેની શરૂઆત થશે, અને ત્યારબાદ આ જે શોભાયાત્રા છે તે ફતેપુરા 4 રસ્તાથી ચાંપાનેર દરવાજા, માંડવી, ગાંધીનગર ગૃહ, અમદાવાદી પોળ થઈને રોકડનાથ હનુમાનજી થશે, પરત જશે, અને ત્યાં આ જે શોભાયાત્રા છે તેની પૂર્ણાહુતિ થશે. અને ખાસ કરીને આ કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન મળે તે માટે પોલીસ સજ્જ થઈ ગઈ છે. ક્રાઇમ બ્રાન્ચ હોય, SRBના જવાનો હોય કે પછી સ્થાનિક પોલીસ હોય, તમામ પોલીસ કાફલો છે તે તૈનાત કરી દેવામાં આવ્યો છે. એક DIGના સુપરવિઝન હેઠળ આ જે બંદોબસ્ત છે તે તૈનાત કરવામાં આવ્યો છે, અને તમામ જગ્યાએ આપ હાલ જોઈ શકો છો જે પોલીસના જવાનો છે તે સ્ટેન્ડ ટુ થઈ ગયા છે. 4 વાગે આ જે શોભાયાત્રા છે તેની શરૂઆત થશે, અને ત્યારબાદ મેં આપને જણાવ્યું જે રૂટ છે તે રૂટ ઉપરથી આ શોભાયાત્રા પસાર થશે. લગભગ 3 થી 3.5 કિલોમીટરની આ શોભાયાત્રા રહેશે, અને આજે શોભાયાત્રા દરમિયાન ક્યાંય પણ કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા અગાઉથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી. જેમાં વાત કરીએ તો પોલીસે ખાસ કરીને જે ડ્રોનથી પણ ચેકિંગ કર્યું હતું, જે અંતરિયાળ વિસ્તાર હોય છે કે અને ધાબા પોઈન્ટ હોય છે ત્યાં પણ પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યું હતું. ડ્રોનથી પોલીસે અલગ અલગ વિસ્તારોની અંદર સર્વેલન્સ કર્યું હતું, અને તેના દ્વારા પણ કાર્યવાહી કરી હતી. એટલે આજે સમગ્ર યાત્રા દરમિયાન કોઈપણ બનાવ ન બને તે માટે પોલીસ હાલમાં સજ્જ થઈ ગઈ છે, અને અલગ અલગ જગ્યાએ પોલીસ કાફલો પણ તૈનાત કરી દેવામાં આવ્યો છે. લગભગ 100 થી વધારે SRBના જવાનો છે, પણ તે પણ આ શોભાયાત્રાના રૂટ ઉપર હાલમાં તૈનાત કરી દેવામાં આવ્યા છે. ક્રાઇમ બ્રાન્ચ અને ખાસ મહિલા પોલીસ છે તે પણ તૈનાત કરી દેવામાં આવી છે. બિલકુલ, આજે વાત કરીએ સી ટીમની તો ખાસ કરીને મોટી સંખ્યામાં સી ટીમ પણ તૈનાત કરાઈ છે. ઋત્વિજ, આભાર સમગ્ર માહિતી બદલ. તો જે રીતના સમાચાર આવી રહ્યા છે, ડ્રોન કેમેરાથી પણ બાજ નજર રાખવામાં આવશે, અને અત્યારે પોલીસ સ્ટેન્ડ બાય પર છે. 4 વાગે આ શોભાયાત્રાની શરૂઆત થશે, અને જેને લઈને તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે, અને સાથે પોલીસનો ચાંપતો બંદોબસ્ત પણ તમામ વિસ્તારમાં ગોઠવી દેવામાં આવ્યો છે. જે જે વિસ્તારોમાંથી આ શોભાયાત્રા નીકળશે તે તમામ વિસ્તારોમાં મોટી સંખ્યામાં પોલીસનો કાફલો તૈનાત રહેશે.
हवे बात करीशुं पेपरकांड में मोटी कार्य।